નથી થતું સાહેબ, વાતું કરે નો થાય, ગેંગે ફેફે કરવું હેલું છે. દો દો તલવાર બાંધ કે સભી કહાવત છું, બબે તલવાર બાંધી ભૂકા કાઢી નાખું, માળી નાખું, નામ કર નાખું, ઘણા ફોન માં બહાર તો બોલાવી દે, પછી હતા થા હોય કે જો ઘરે નથી, કે જો આમ જો અને ટીવી નાખે ને હું એકલો છું, તો પણ ફોન માં શાંતિ રખાય ભાઈ, ભૂલ થઈ ગઈ એમ કહી દેવાય. નિહાવ હતા નહીં થતો તો હું જો થતો. તલવાર બાંધ કે સભી કહાવત સુર, યુદ્ધ તાણે ઓળખાય કિન કે મુખ પે નૂર. હબાકા જ્યારે બોલે ને મર્દ શીશ પર નવે, મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાજ, મર્દ ચિંતા નહીં માને, મર્દ લે હૃદય. મિત્ર કરો તો હારા કરજો, ન કરી એકલા રહેજો. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો કોઈ દી ન કરવા, એનાથી સેતુ રહેવું. અને અમુકના એઠા માવાય ન ખાવા, એ એમ કહું તમને નવી વાત. અમુક માવા દેવા આવે ને તો એ કહું ભાઈ મારી પાસે છે બે ખણિયું, જો એના હેઠી મામા જો ખવાઈ ગઈ ને તો દસ દિવસ સુધી હારા વિચારે તમને નહીં આવે, આવ ડમરી જ ફેર્યા કરશે. દસ દિવસ સુધી જઈ તમને લાગે ને આ કઈ મેળ જ ન થતો, હમણાં હવે તઈ માનું માવો કોનો ખાતો તો. આ વિચારોની બહુ અસર થાય છે. પણ ઓલું ગીત છે, પણ વચ્ચે વાત, આ ઘરનો ડાયરો છે એટલે મને કલાકારો બધાને ન્યાય મળી જાય. નવગણભાઈ પણ આવો આવો મોકો અમને મળ્યો છે ને, આ આવ્યું અમને ક્યાં પૂગ્યા અમે નથી, એ એક એકડો ભણે જ નથી. દેવાત મામા આનાથી મોટો તમે સાયકલમાં તૂટી ગયા અને હું બે હું સારી સારી મરી રહ્યો, અને આ કાંઈ જેવી તેવી આ કાંઈ આ ભણ્યા મેળા આવે, કેટલા ભણેલા ફી ફી ગેંગે ફેફે કરતા હોય માયક ઉપર આવે. મારી તો બે શબ્દો અહીંયા બે શબ્દો મારે માતાજી છે અને એમ જ થાય હો, એમ જ થાય. વાતો બહુ અંદરથી આવી જાય તો જ થાય, બાકી ભજન કીરે મેળ નો આવે. ગમે એમ કરો કાયમના માટે રામે ધન લાગે કે પાલે ધન નો લાગે, ઘર ભેળો થાય એમ અઘરું છે. એક હાથમાં તલવાર હોય અને એક હાથમાં માળા હોય, ભજન કરી શકે. બાકી માઈ કાંગલાના કોઈ દી મંદિર ન થાય એની વાતો જગતના ચોકમાં કોઈ દી ન રહે. 22 વર્ષનો એક હોય, 22 વર્ષનો યુવાન જેથી દાદા સોમેશ્વરનું રક્ષણ કરવા માટે નીકળ્યો, અને રોકાણો ગાંધીગીરીમાં વેગડા ભીલની ફૂલવાડી કહેવાય છે આજ પણ, અને રાત રોકાણેલો. પણ જેને કહેવાય નીંદર નથી આવતી હો, કઈ સમશેર બાર કાઢીને દુશ્મનાના માથા છે ને એ ગ્રહોની જેમ આભા મંડળમાં ઉડતા હોય, અને એના લોહીનો ફુવારાથી મારું મોઠું ક્યારે રંગાઈ જાય તેથી હમીરજી ગોહિલને શાંતિ થાય, તાવથી મને હક નથી થતો. એ નીકળ્યો તો નીંદર નહોતી આવતી, અને એમાં અડધી રાતનો ગજર ભાંગી ચૂકેલો, અને એક ચારણ માતાજી પોતાનો એકનો એક દીકરો ગુજરી ગયો છે. રાણા જોને રાત આ તો પૃથ્વીને પોરો છે, પણ કર્મની હોય કપાત તો વહમી વેજો ભણે. એકનો એક દીકરાની લાશ પડી છે અને મરસિયા ગાય છે. આમિરજી ગોહિલે મરસિયા સાંભળ્યા, હવારમાં ઉઠી અને જાય છે. આ કોનું નેહડું થોકે, લાખભાઈ માનું છે, ચારણાઈનું નેહડું છે. ઓહો, મને મારા સુકન હધરી ગયા, મારું જીવન તો હધરી ગયું પણ મારું મોત હધરી ગયો, ચારણાઈના નેહડું મને અહીંયા મળ્યું. અને પગે લાગીને કીધું કે માં તમે મરસિયા તમે ગાતા હતા? હા મારો બાપ, તને તકલીફ થઈ હોય તો મને માફ કરજે, મારો એકનો દીકરો ગુજરી ગયો, મારી તકલીફ નથી થઈ. તમારા મરસિયાની અંદર જે કણ હતા ને એ આખું વનરાવન ઊંસું થઈ થઈને સાંભળતું, એવું મને લાગતું હતું ધૂળના કણ છે એ જવાબ દેતા હતા. એ મા હિંગવડા અરડક હિંગવડા નદીના કણ ઊંસા થતા હતા રેતી, કે કોણ મરસિયા ગાય છે? માં મારા મરસિયા ગાય છો. અરે મારો બાપ કોણ છો? હમીરજી ગોહિલ. અરે મારો બાપલિયો રાજપૂત, મારો વિહામો, મારો બાપ કરોડ દિવાળીયું તપે તળે કેવા હારું આવી વાત કરતો હશે મરસિયા ગાવાની. માં આ મળું છે, આ શરીર તમારા સામે વાતો કરે એનું મૃત્યુ થઈ ગયું છે, કેવા હારું એવું બોલતો હશે બાપ. બાપ તને કરોડ દિવાળીયું. સોમેશ્વરની સખાતે જાઉં છું દાદા સોમનાથ માટે મસ્તક ઉતાર, એના ચરણમાં મેં કલ્પનાથી ઉતારી દીધો છે. અરે મારો બાપ એવો છે, તને કોઈ રોક્યો નહીં બેટા? જોજો એમ ન પૂછ્યું તારા લગ્ન થઈ ગયા છે, એમ ન પૂછ્યું બેટા, તને કોઈ રોકવા વાળું નહોતું? ના, રોકવા વાળું કોઈ નથી, કુંવારો છું. તારા મરસિયા તો ગાઓ, પણ તારા વિવાહ થયા હોય તો રૂડું લાગે, પેલા લગ્ન ગીત ગાઈ લઉં તો ભાઈ? મારો બાપ હે રાજપૂત, હે ક્ષત્રી, પેલા લગ્ન ગીત ગાઈ લેવા દે તો મરસિયા ગાવાની મજા આવે. કારણ કે એક કલર કોઈ ચિત્રકાર ચિત્ર બનાવતો હોય, અને હું અટાણે મારા દીકરાના મરસિયા ગાય, તું મારો દીકરો જ છો, પણ તું યુદ્ધમાં મરવા માટે જાશો,
થોડો કલર ફેરવવો પડે. ચિત્રકાર ચિત્ર બનાવતો હોય અને એ જાડવું બનાવતો હોય અને ભૂખરું થડ બની જાય, પછી વાટકો ધોઈ નાખે કારણ કે લીલો કલર બીજો એમાં નાખવો છે. એમ વચ્ચે લગ્ન ગીત ગાવ ને, મારા હૈયાની ત્રાહણી ધોવાઈ જાય એટલે મારે બીજું ચિત્ર ઊભું થાય તારા મરુચિયાનું. બેટા માં મડાને કોણ દીકરી આપે કે બીજી અક્યાએ આપે કે ન આપે, પણ આ ગાંડી ગીર છે અહીંયા આપે હો, મડાને દીકરીઓ આપે, આ અમારી ગીર છે ને હિંગવડાનો કાંઠો છે. વેગડા ભીલ, વેગડા ભીલ ને હું હમણાં આવું છું, મારો બાપ રોકાય તું. વેગડા ભીલ ની પાસે જઈને કીધું, આવો આવો આઈમાં આવો, લાખભાઈમાં પધારો, મારું આંગણું પાવન કર્યું. મારી તમે પધાર્યા, તમારે ત્યાં દુઃખદ ઘટના બની છે ને તમે અહીંયા આવ્યા, મને બોલાવી લેવો તો કે અહીંયા આવવું પડે એવું હતું. હું વેણ આપની મારો બાપ, અરે વેણ આપ્યું, તું વેણ દિયા, તને વેણ આપું. આઈ ચારણ જગદંબા લાખબાઈ લોબડિયાળી ગાંડી ગીરના નેહડા વાળી માં વેગડા ભીલની પાસે માગે અને શરીરના કટકે કટકા કરી નો ધરી દઉં તો મારી જનેતા ભીલડી લાજે ભલા માણસ, પાર્વતી લાજે ભીલડી થઈ ભોળા ના થાય નાચતી ઈ લાજે કે તો તળ દીકરી છે ને રાજન ઈ અમીરજી ગોહિલ ને પરણાવી. અમીરજી ગોહિલ કે હા, અરઠીલા નામ સાંભળ્યું છે કે હા, ઈ આશે તો નિહર્યો છે, સોમનાથ આવતું માથું દેવા જાતો છે અને મળો બાપ તળી દીકરીના ભાઈ ઉઘડી જાય. પણ તું બીજી ખબર છે વેગડા કે હું કાલે તો યુદ્ધના મેદાનમાં કપાઈ જવાનો છે, આજ લગ્ન કરવાના ઘડિયા લગ્ન અને આજની રાત રોકાય છે. તો કે માં વેગડા ભીલની દીકરીને પૂછવાનું ન હોય, પણ એક વાત છે કે ઈ રાજપૂતની દીકરી છે, ઈ ક્ષત્રિયની દીકરી છે, મેં તો ખાલી મોટી કરી છે, મારી હારે માં મોટી થઈ છે, હું એનો બાપ છું, બાપ કરતા વધારે વહાલ આપ્યું છે. પણ સોમનાથના દર્શન કરવા માટે જ્યારે રાજપૂતો આવેલા ને મારે એની હારે યુદ્ધ થયું અને મરતા મરતા રાજપૂત આ બાવડું ચાલીને કહેતો ગયો, એ નાની બે વર્ષની બાળકી મારા હાથમાં બાવડું દઈને કીધું હતું કે હે વેગડા ભીલ, તે જ મને માર્યો છે યુદ્ધમાં, તારી હામે જ લડાઈ થઈ છે. સાહેબ દુશ્મનો ઉપર કેટલા ભરોહા હોય છે, આ ભરોહા ન વયા જાય ને એટલે અમે રાડું નાખીએ છીએ, બાકી કુદકા મારી તોય પ્રોગ્રામો હાલે પણ આપણાથી થાય નહીં. લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ભાઈ એવું બીજાથી ન બોલાય, કુળવંતાથી કાનિયા કાયમ કહી છે. કોક દી એવો વખત આવી જાય, એવું ઓડિયન્સ મળી જાય તો સ્ટેજ ઉપરથી નીચે ઉતરવાની તૈયારી અમારી હશે, પણ અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને વચન આપી છે. માર ઉપર તમારી કૃપા છે એટલે વચન આપી છે. અને બાવડું જાલીને મને આ દીકરી હાથમાં છેલ્લા શ્વાસ ભરતો ભરતો એ રાજપૂત ક્ષત્રિયનો દીકરો એમ બોલ્યો હતો કે આ દીકરી હવે તારી દીકરી છે વેગડા ભીલ, અને આને હારો ક્ષત્રિય જોઈને પરણાવી દેજે. માં લાખબાઈ આ તો 900,000 લોબડિયાળીઓ તને કામ પડાવ્યું છે ને, તું અમીરજી ગોહિલનું માગું લઈને અહીં આવી છો, પણ હું પૂછી લઉં હોળ વરહની દીકરી વેગડા ભીલની દીકરી, વેગડા ભીલની એટલે કહું છું એની હારે મોટી થઈ છે, છે ક્ષત્રિયાણી. ખોળ વરહની વેગડા ભીલની દીકરી ગાર્યું કરતી હતી ખોરડાને ઝૂંપડાને, કારો કારો આખું શરીર છે અને આમ ભીતું લીપતી હતી એ દીકરી. ન્યા જઈને કીધું, બેટા તારા લગ્ન કરવા, સીધી જ વાત, તારા લગ્ન કરવાના છે. અરે બાપુજી કેમ આવું પૂછો છો મને? કે અમીરજી ગોહિલારે, બેટા ગંભીર વાત છે આ, તને એમ ન લાગે કે હું ખાલી તને કહું છું, અમીરજી ગોહિલારે લગ્ન કરવાના છે, અહીંથી નીકળ્યો છે 22 વર્ષનો રાજપૂત અને આજ મંગળ વર્તવાના, આજની રાત રોકા હે અને કાલે તો સોમનાથ માટે એ માથું આપી દેવાનો. કે બાપુ આજની રાત તો રોકા હે ને, એ ગારેની ભીતું લીપતા લીપતા હાથ ગારાળા હતા એ આમ કરીને આમ પરસેવો લોહી અને ગારાના આમ તડકા હતા એનો આમ ઝાટકો હેઠો નાખીને કીધું, બાપુ આજની રાત રોકા રોકા હે? તો કે હા. કેદુડી કલ્પના કરતી હતી કે સૈયર પહેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, સૈયર પહેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, પછી ઘડી પર રહું સુહાગણી તોય મારું આખું આખું નિયાલો. બાપુ હું તમારી દીકરી છું, એમાં બીજું આવે નહીં. ટૂંકમાં મંગળ વર્તાણા, એક રાત રોકાણો, બીજે દી દાદા સોમેશ્વર માટે માથું આપી દીધું અને અમારી લાખબાઈમાં એ અમીરજી ગોહિલના તેદી મરસિયા ગયા હતા. અને એ ભીલની જ્યારે મંગળ વર્તાણા અને કન્યાદાન કહેવાની, જ્યારે કન્યાદાન દેવાની મામા વાત આવી ને, તેદી હજારો ભીલ આમ હાયરમાં ઉભા રહીને કહેતા હતા કે કન્યાદાન માટે અમે ભીલો સોમનાથ માટે મરવા આવી છે, એ કરિયાવરમાં ભલા માણસ આ તમને આપવાનું હોય. કેવાનો અર્થ મારો એ છે કે કોઈનું એઠું ખાવામાં ધ્યાન રાખજો. મહાભારતનું યુદ્ધ થતું હતું ને, મહાભારતનું યુદ્ધ 18 દિવસનું યુદ્ધ નક્કી થઈ ગયું, નાનકડી વાત પણ આવી છે એટલે હવે
हजार दिवस नु युद्ध नक्की थई गयो। आगली राते भीष्म पिता ने पीड़ा उपड़ी, अब सॉरी दुर्योधन ने पीड़ा उपड़ी। दुर्योधन होय नी आगळ आगळ नु बधु सूटणी मा ई एनु बधु बांधी ज लीधो हो मामा। आ दुर्योधन से ई राते निकली जाय ने हक नो थाय सूटणी पटे पटे नहीं ता हुदी सभा सभा नी रीते थाती है आनु काई बीजू होय हाव। એટલે દુર્યોધન ને પેટમાં પીડા ઉપડી કે મારો શું થાય હવે જાણવું કેમ, આ ભવિષ્ય ની ખબર તો કેમ પડે। તા એને યાદ આવ્યું સહદેવ જોશી, પાંચ પાંડુ નાનો ભાઈ સહદેવ જોશી। સહદેવ જોશી છે ને એને હુજી જતો આગળ શું થવાનું છે બધી ખબર હોય, પણ એને એક નિયમ હતું કે પોતાનો હગો ભાઈ મરી જતો હોય ને તો એ સહદેવ જોશી ને કોક પૂછે ને તો જ કહેવાનું। હગો ભાઈ ભીમા માં હાલો જતો હોય ને ખબર પડે કે આગળ મરાઈ જવાનો કુવા માં પડી જવાનો તો એ કહેવાય નહીં, પૂછે કે મને કઈ વાંધો નહીં આવે તો કે આગળ કુવો છે પાછો વળે નકર નહીં, એવું એનો નિયમ હતો। અડધી રાતે દુર્યોધન આવ્યો, ભાઈ પાસે આવીને કે ભાઈ કેમ છો, મજામાં? હા હું હા આનંદ આનંદ છે, હા મોજ મજા છે, જો તૈયારી કરીએ છીએ, હા બે તરવારી ગણી લીધી છે, ત્રીજી નું પાનું કાઢું છું, ખો તરવારી ગણતા વાર લાગે ને ભાઈ, તમારે પાંચ જ ગણવાની છે ભાઈ, એક વાત કરું? હા પૂછ ને, મને ખબર તું પૂછવા આવ્યો, મને બધી ખબર હું થવા, તો ભાઈ એક કામ કરીને આ મહાભારતનું કાલ યુદ્ધ થાય એમાં કેટલા કેટલા મરવાના છે ને કેટલા જીવવાના છે ને એવું કાંઈ તને હુજે તો કે લગભગનો ભૂંડિયો વળી જવાનો છે, ગણ્યા ગાંઠા રહેવાના છે, બાકી આખું પૂરું જ થઈ ગયું, આ પૂરું બધું બધા મરી જવાના, તો કે હા બધા મરી જવાનું, અમુક ગણ્યા ગાંઠા રહે। દુર્યોધન કે હે ભાઈ જરીક જોઈ દે ને ગણ્યા ગાંઠા રહેવાના હે, એ લિસ્ટમાં મારું નામ છે, મારું નામ છે જરીક જોઈ દે ને, યાર રહેવાના છે એમાં મારું નામ ક્યાં છે, વાહે હોય તો આયેલ છે જરીક જોઈ દે ને। સહદેવ જોશી કે તારા હાટુ તો આખો પ્રોગ્રામ તૈયાર થયો છે, તું ક્યાંથી રહેવાનો હતો, તારે થી ભૂંડાયું થવાનું છે, તારે તો સેલે મરવાનું છે, બધું જોઈ તારા હાટુ કાર્યક્રમ આખો ઊભો થયો, આટલો ખર્ચો કર્યો, લાઈટો ગોઠવ્યો, આ બધું થયું છે, બધો પ્રોગ્રામ તારા હારું નક્કી થયો છે, એવું છે કે હા। હે ભાઈ જોજો હજી હજી વલખા મારે છે, હજી વલખા મારે કે હું બચી જાઉં એવો કાંઈ ઉપાય ખરો, તો એવો કોઈ ઉપાય નહીં, પૂરું તારું બેટા જા આરામ કરવો હોય તો કર લે, કે મારું કોઈ રક્ષણ કરે તો, કે રક્ષણ કરે તો થાય, પણ એમાં એક જણો રક્ષણ કરે તો થાય, કે કોણ? કે દાદો ભીષ્મે એમ કહી દે કે 18 દિવસ હું દુર્યોધનનું રક્ષણ કરીશ તો દુનિયામાં કોઈની ત્રેવડ નથી, તને કાંઈ ન થાય, તારું રૂવાડું ખાંડું ન થાય ગંગા પુત્ર। હે ભાઈ ભીષ્મ પિતા મારું રક્ષણ કરે કરશે, એને એ શંકા હોય, ભાઈ ઉપર એ ઘણા શંકા હોય, આ કરશે ભલે ભાઈ નોકો થઈ ગયો સેટો છે પણ તારો છે, ખોટું વળ ખાવાનું રહેવા દે, ટાણે એ આવી છે। એક વાત બહુ સ્ટેટસમાં બધે મામા ફરેલી મેં કરેલી કે લંકાના યુદ્ધના મેદાનમાં, લંકાના યુદ્ધના મેદાનમાં જ્યારે રામ રાવણ હામા આવ્યા, બાજીકો બોલ્યો આ બાજુથી રાવણે ડગલા લીધા, કમટ પીઠ કચકસી ધસી રાવણ રણ આવ્યો, આંખ વીહ દસ ઇંચ દેખી હેર તો હોદાયો, અને દગા દસ દિગપાલ કાલ બાનર કો ગાયો, ધમક લગી ધરતિયા ધૃતટી ધ્યાન સુટાયો, શ્રદ્ધા સુટ ગઈ સંત કી ભય આખડી ભીન, હરદાન કહે હા હા કરંત નિરખત યુદ્ધ નવીન, રાવણ રાવણ જેવો મરદ ન મળે ફડકારા, મરી ગયો તા હુંદી એમ કીધું કે હું રાવણ છું, રામ તાકાત નથી તું મને નમાવી, એક ભલા માણસ આવા દુશ્મન મળે તોય મજા આવે, હો અમુક આમુ ભટકાવું નહીં મામા, તરી જાવું ક્યાં ભટકાવું એ બહુ મોટી વાત છે। અમારા ગીરમાં કેટલી ભેહું જાળવા અમે ભટકાઈ ભટકાઈને મરી ગઈ બિચારી, ખબર એ નથી મોડિયા વૈયા ગયા કેટલાય પૂરમાં, આમાં તમારે બહાર ક્યાંક શોટમાં ક્યાંક એક્સિડન્ટમાં મરી હોય છે, કોઈ દી ક્યાંય મીડિયામાં આવ્યું? પણ સુરતના એરપોર્ટ ઉપર એક બે પ્લેન હામી ભટકાણી, આખા વિશ્વની માલિકો મીડિયા દેખી, ઉધર સે પ્લેન આ રહા હે, ઇધર સે ભેંસ આ રહી હે, યે કેસે આ શક્તિ હે, અરે આ શક્તિ હે કાં તો કે સુરતમાં ભરવાડું રહીએ છે, નવગણભાઈ કહી હી આ શક્તિ, ધ્યાન રખના બોર્ડર બોર્ડર પે ભી અમારી માલધારી કી ભેંસે જ આ શક્તિ હે, હમારા પાડા ફાટેગા તો પાકિસ્તાન કો ભી મારેગા, અજીત ભાદરવામાં અમારે એક માલધારીઓ પાડાનો ખળદની લોટકા કર્યો, શું કામે બધાડવાનું બરોબર છે, વખત આવે તો આડા દેવાય દેવા થાય અને પાડા આડા જ દેવાના હોય, પણ ખેર આ બધું બહુ લાંબુ થઈ જાય મામા, આજ મોજ એવી આવે કઈ વાત કરવી નક્કી નતા, પણ ક્યાં હતા? હા ક્યાં ભટકાવવું એ ધ્યાન રાખવું, પ્લેન આરે ભે ભટકાણી આખા વિશ્વમાં મીડિયામાં આવ્યું, કોની આરે ભટકાવવું એ બહુ મોટી વાત છે, ભલા માણસ આ બાજુથી રાવણે ડગલા દીધા, આ બાજુથી રામે ડગલા દીધા, અને ભુજ દાંડી અખંડ પ્રચંડ ધનુ ધર કોપ રઘુવર લંગ કરે, રાવણે ધાણા ના 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 કરતો બાણ છોડ્યું, એક બાણ બે બાણ પાંચ બાણ પચીસ બાણ ત્રીસ બાણ એક ત્રીસ નું બાણ માર્યું, ટૂંકમાં વાત કરું તો
अड़ पड़े जीक माचिंग चूक कट जात शीश कट टूक टूक फट जात कहीं फै फरा फार हट जात कहीं कायर हजार कूदंत शीश पड़ते कबंद धर धर खेत मचवाए हाथी वगर हुटुन हुटु वगर ना हाथी धड़ वगर ना माथा माथा वगर ना धन ढूंढे ढूंढ दीदा डाल खड़गे रगत बहती खाल देता जे दुमरदान मैपत मोखड़ो मारो 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 थाव मनाणो अन रावण नी नाभी मा बाण मार्यो जाफराबाद नो करो पड़े एम भिड़ो रावण पड़ता नी अरे रावण नी राड फाटी गई जीवन में पहली बार रावण राड नाखेली मामा पहली बार राड नाखेली रावण हे राम हूं मरी गयो तारा बाण थी पाकू थई गयो मने हवे तारा मां कई शक्ति छे राम पण एक तने कही दऊं हूं रावण छू राम आ हाथे थी कैलाश पर्वत ने मैं उपाड्यो छे हे राम आ हाथे थी कैलाश पर्वत महादेव होतो उपाड्यो તાકાત નથી બ્રહ્માંડમાં રાવણ ને કોઈ જીતી શકે આ તું જીતી ગયો નું હારી ગયો નું કારણ તો કે જીતવા માટે પોતાના ભાઈઓ ભેળા જોઈ રાવણ બાકી ગમે એટલી દુનિયાની શક્તિ હોય તોય કામ ન કરે પોતાના તારો ભાઈ વિભીષણ મારી પાસે છે અને મારો ભાઈ લક્ષ્મણ મારી પાસે છે જીત એટલે આયા ઈ કે ભીષ્મ પિતા રક્ષણ કરે તો ઈ કે તું બચી જા કે ભીષ્મ પિતા રક્ષણ કરે તો કે તારા જેવી પનોતી જાતી હોય ને ભીષ્મ પિતાનું રક્ષણ કરવાનું હું જરૂર ભાઈ કે ભીષ્મ પિતા વાળું રક્ષણ કરે એવું કરવું હોય તો કે એક કામ કરવું પડે કે શું કે ભીષ્મ પિતા નીચ માણસની થાળીમાંથી એઠા બે કોળિયા ખાઈ જાય ને તો એની બુદ્ધિ ફરી જાય ને કર્ણ મેળ આવે તો તારું રક્ષણ કરે દુર્યોધન કે એવો નીચ માણસ કોણ તમારી સમજણને ધન્ય છે હો સમજાણું હોય તો કહેજો એવો નીચ માણસ કોણ ઈ કે જેની થાળીનું અનાજ ભીષ્મ પિતા ખાય તેની બુદ્ધિ ફરી જાય બુદ્ધિ બેડ મારી જાય સહદેવ જોશી કે તું તારો મામો શકું નહીં તમારે ક્યાં ક્યાંય ગોતવા જવાની તું શકું નહીં બે જ છો તમારે ઘેરે જ છે જે થઈને ટૂંકમાં વાત કરું બીજે દી કાર્યક્રમ ગોઠવાનો આખો જમવાનો ભીષ્મ પિતા જમવા બેઠા કૃષ્ણ ભગવાનને બોલાવેલા અહીંયા ભીષ્મ પિતાને પડખે આ બાજુ શકું નહીં બેઠો આ બાજુ દુર્યોધન અને બરોબર જમણવાર આવ્યો એટલે ખાતા ખાતા મારા સામે તારા સામે બે બાજુથી મીંડા કોળિયા મૂકવા લ્યો લ્યો દાદા લ્યો તમે નિરાતે જમજો તો કે મને બધી ખબર શાંતિ રાખો એ કૃષ્ણાર્પણ કર્યું ભીષ્મ પિતાએ થોડુંક કૃષ્ણાર્પણ કરે ને એટલે એને કોઈનું આ એઠું ખાઈ નડે નહીં કૃષ્ણાર્પણ કરી દીધું એના પછી સામે વળી બે મૂકી દીધા અને ભીષ્મ પિતાએ ખાધા ને બુદ્ધિ બેડ માર્યો ઈ કે આમ કર્યું ભીષ્મ પિતાએ દાઢી આમ 18 દિવસનું યુદ્ધ થવાનું છે એક્ચ્યુઅલી તો હે દુર્યોધન હવે 18 દિવસમાં બધાને હું હેરાન થાઉં કે તો કે 18 દિવસમાં દુર્યોધન મારી પાસે ઊભો રહેજે કોના બાપની ત્રેવડ છે એક દાદો ભીષ્મ ઊભો હોય દુર્યોધન ઉપર કોઈ ઘા કરી શકે ભલા માણસ હું રક્ષણ કરી ઈ ખબર કૃષ્ણને પડી એને પીડા ઉપડી કે ભીષ્મ પિતાએ પ્રતિજ્ઞા લીધી હવે કોઈની ત્રેવડ નહીં હવે કોઈની તાકાત નહીં કે દુર્યોધનને મારી શકે હવે શું કરું પણ આ તો કૃષ્ણ હતો મામા એને ધવળાની પ્રાર્થના કરી ભાઈઓ શારદાને સરસ્વતીને ઉતારી કે હવે ભીષ્મ પિતાની બુદ્ધિ ફેરવી જશે હાય ધવળા કરતા હરતા શ્રી હિંકારી કાલ કાલ રયણ કોમારી સચી જયગરા સિદ્ધસર નારી જગત નિયમણ જોજળ ધારી ધવા ધવળ કર ધવતું ધવળા કૃષ્ણ કુબજા કચત્રી કમલા ચલા ચલા ચામુંડા ચપલા બિકટા બિકટ ભૂબાલા વિમલા સુભગા જીવા જયા શ્રી અંબા પર્યા પરંપરા પાલંબા પિતાસણી સાકળી પ્રતિબંબા અતંગા રાધી જય લંબા શંકા લીકા શારદા સમિયા ત્રિપુરા તારણી હાય ધવળા હે મહાર અને આવી ભાઈ ધવળા સરસ્વતી પ્રભુ હુકમ કરો શું કામ છે બીજું કાંઈ નહીં ભીષ્મ પિતાને બુદ્ધિ ફેરવી નાખો 18 દિવસ દુર્યોધનની પાસે જ ઊભા રહેવાના છે શારદા કહે તો 18 ક્ષણી સેનાની બુદ્ધિ ફેરવી નાખું બાકી ભીષ્મની બુદ્ધિ ફેરવવી મારી ત્રેવડ બારી વાત છે આ હા આ માનો આ ત્રેવડ માં ગંગાના ધાવણની હતી જેને માનો નસો હોય ને એને કોઈ મારી ન શકે ભીષ્મ પિતાની બુદ્ધિ મારાથી ન ફરે સરસ્વતી કહે પણ કૃષ્ણ હતો આની પાસે તો બધાય રસ્તા છે મામા હું કરવું તમે ગમે ત્યાંથી નીકળી જાય કૃષ્ણ ભગવાન હું કીધું ભીષ્મ પિતાની નો પરત કાંઈ નહીં એની આજુબાજુમાં એની હારે જે યુદ્ધ કરવાના છે બધા યોદ્ધાઓ એની ફેરવી હકો તો આગળી તરત પૂરું કરી દો કે એની ફેરવો તો ભીષ્મ પિતાની આજુબાજુમાં દુર્યોધનને સહાય કરવાવાળા જેટલા મહાન યોદ્ધાઓ હતા ને એ બધાની જીભે મીંડી સરસ્વતી વાસ કરવા વાસ થતા ને અરે આમ ખાઈ ઓડકાર ખાઈ અને કે હે ભીષ્મ પિતા તમે 18 દિવસ રક્ષણ કરો તો અમે હું અહીં કઈ ખીચડી ખાવા આવ્યા છીએ લે 18 દિવસ તમે જ રક્ષણ કરો તો અમે અહીં ખીચડી ખાવા આવ્યા છીએ ભીષ્મ પિતા કે બેટા તમે નથી બોલતા આ ઓલો જાદુઓ બોલે છે આ કાનુડાના કામમાં હોય કાંઈ વાંધો નહીં તમ તમારે ત્યાં ઊભા અમે રક્ષણ કરશું ભીષ્મ પિતા કે 10 દી મારા વાહે 8 બસે તમારા કૃષ્ણ ભગવાન કે આ તો 8 આપ્યા સારું કહેવાય બાકી 8 કલાક આપી હોત તો દુર્યોધનના મૂળિયા ઉખેડી નાખું ભલા માણસ હવે મૂળ વાત ઈ
કે બે કોળિયા ભીષ્મ પિતા જેવો ખાઈને જો દુર્યોધન ની અસર થતી હોય તો એ કેનો એઠો માવો ખાવો ઈ જોજો. ખાલી મારે કહેવાનું એટલું છે અને ઊંચા હાથ કરીને મારી હારે હર હર આવે તઈ હર હર કરજો. એટલે રાઉન્ડ પૂરો થઈ ગયો. બોલો દેખો મુલ્ક મરાઠો કા યે જહાં શિવાજી ઢોલા થા મુગલો કી તાકત કો જિસને તલવારો સે તોલા થા હર પર્વત પર આગ લગી થી હર પથ્થર એક સોના થા બોલી હર હર મહાદેવ બોલી હર 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 હર